मैथ साइंस कॉर्नर में आप सब फरीथी स्वागत छे। नमस्ते मित्रों, आपणे सातमा धोरणना गणितनुं अग्यारमुं प्रकरण परिमिति अने क्षेत्रफळ गणी रह्या छे। आ श्रेणीमां अगाउ आपणे स्वाध्याय 11.1 गणी गयेला छे। आजे आपणे प्रथम नवुं शीखीशुं, त्यारबाद स्वाध्याय 11.2 ना शरूआतना दाखला गणीशुं। तो नवुं शीखवा माटे तेमज स्वाध्याय 11.2 गणवा माटे तैयार छो ने तमे? तो चालो शुरू करिए। गया वखते आपणे चोरस अने लंब चोरसनी परिमिति अने क्षेत्रफळनी वात करेली हती। आ वखते आपणे त्रिकोण अने समांतर बाजू चतुष्कोणना क्षेत्रफळ विशे वात करवानी छे। हवे लंबचोरस कोई पण लईए आपणे तो एने बे जुदा जुदा त्रिकोणमां आपणे विभाजन करी शकीशुं। आ परथी ज आपणे त्रिकोण छे एनुं क्षेत्रफळ छे એ શોધી શકીશું। એટલે કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે, શું મળશે આપણને? તો કે 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ। જો આ વસ્તુને બરાબર છે આપણે લંબચોરસની મદદથી સમજીએ આપણે, તો કે જો આ રીતનો આ લંબચોરસ હોય તો આ જે લંબચોરસમાં આપણને ખ્યાલ છે કે ચારે ચાર ખૂણાઓ છે એ 90° હોય છે। અહીં જો હું એક વિકર્ણ દોરું તો આ જે લંબચોરસ છે એ બે ત્રિકોણમાં વિભાજિત થાય છે, એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે આપણે આ લંબાઈ છે L, પહોળાઈ છે B, તો કે આ જે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ બરાબર બે ત્રિકોણનું ક્ષેત્રફળ। હવે કોઈ પણ એક ત્રિકોણનું ક્ષેત્રફળ જોતું હોય મારે તો શું મળશે આપણને? તો કે આ જે લંબચોરસનું ક્ષેત્રફળ ભાગ્યા બે મળશે। હવે અહીં જે આધાર આપેલો છે એ આધાર શું છે? તો કે આ કાટખૂણો બનાવતી બાજુ છે એને આધાર તરીકે લેવાનું છે, અને બીજી જે બાજુ છે એને શું લેવાનું છે? ઊંચાઈ તરીકે। એટલે કે બે ત્રિકોણ ભેગા મળી અને જો લંબચોરસ બનાવતા હોય તો એ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે આ બંને ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો થશે। અથવા તો કોઈ પણ એક ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈતું હોય આપણે તો કે આ જે લંબચોરસનું ક્ષેત્રફળ છે એને બે વડે ભાગીશું તો આપણને શું મળશે? ત્રિકોણનું ક્ષેત્રફળ। હવે આધાર છે એને અંગ્રેજીમાં બેઝ કહેવાય છે, એટલે કે આને આપણે શું કહેશું? બી। ઊંચાઈ છે એને અંગ્રેજીમાં હાઈટ કહેવાય છે, એટલે કે શું મળશે આપણને? એચ મળશે। એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું મળશે? તો કે 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ મળશે। આ સૂત્ર છે એક દરેકે દરેક ત્રિકોણ માટે લાગુ પડી શકશે। તમને કદાચ મનમાં એવો પ્રશ્ન થશે કે આ તો કાટખૂણો ત્રિકોણ છે, હવે કાટખૂણ સિવાયનો લઘુકોણ ત્રિકોણ હોય કે ગુરુકોણ ત્રિકોણ હોય તો? આ રીતના લઘુકોણ ત્રિકોણ લઈએ આપણે, કે આ રીતના આ લઘુકોણ ત્રિકોણ છે તો આમાં તો કાટખૂણો આવતો નથી। તો કે કોઈ પણ એક શિરોબિંદુથી સામેની બાજુ પર જે લંબ દોરીશું એ શું મળશે આપણને? ત્રિકોણની ઊંચાઈ મળશે, એટલે કે આ શું મળશે આપણને? ઊંચાઈ h, અને આ જે મળશે એ શું મળશે આપણને? આધાર મળશે। એટલે કે આ રીતે લઘુકોણ ત્રિકોણમાં પણ આપણે તેનું ક્ષેત્રફળ આ જ સૂત્રની મદદથી શોધી શકીશું। બીજો પ્રશ્ન એવો થાય કે ગુરુકોણ ત્રિકોણ હોય તો? તો કે જો આ રીતના ગુરુકોણ ત્રિકોણ દોરીએ આપણે તો ગુરુકોણ ત્રિકોણમાં કોઈ પણ એક શિરોબિંદુથી આપણે અહીં જે કલર છે એને બદલાવી નાખીએ એટલે આ તમને બરાબર ખ્યાલ આવશે। આ જે શિરોબિંદુ છે ત્યાંથી આપણે લંબ દોરીશું, એટલે આ શું થઈ જશે? આ ઊંચાઈ થશે, એટલે કે હાઈટ h, અને આ જે છે એ શું મળશે આપણને? આધાર b મળશે। એટલે કે કોઈ પણ પ્રકારનો ત્રિકોણ હોય, કાટકોણ ત્રિકોણ હોય, લઘુકોણ ત્રિકોણ હોય કે ગુરુકોણ ત્રિકોણ હોય, એના માટે સૂત્ર શું આવશે? 1/2
બી એચ છે એ સૂત્ર તરીકે આવશે. સમજાય વસ્તુ આ? તો કે આ સૂત્ર છે એ આપણે યાદ રાખવાનું છે, એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતીયાંશ બી એચ. જો લંબાઈ ગુણ્યા પહોળાઈ, અહીં આધાર ગુણ્યા ઊંચાઈ મળશે. હવે આ વાત થઈ ત્રિકોણની. હવે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એનું ક્ષેત્રફળ કઈ રીતે શોધવાનું? તો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે આધાર ગુણ્યા ઊંચાઈ. એટલે કે જે ત્રિકોણ છે એ ત્રિકોણ છે એના ક્ષેત્રફળનું બમણું થશે. ત્રિકોણનું જે ક્ષેત્રફળ શું હતું? તો કે એક દ્વિતીયાંશ આધાર ગુણ્યા ઊંચાઈ. અહીં સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે આધાર ગુણ્યા ઊંચાઈ, એટલે કે બી ગુણ્યા એચ. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી એચ. બી એટલે બેઝ, બેઝ એટલે આધાર, એચ એટલે હાઈટ, હાઈટ એટલે ઊંચાઈ. આ બે જ સૂત્ર છે આપણે યાદ રાખવાના છે. સૂત્ર યાદ રાખવા માટે શું કરીશું? ગમે ત્યારે કોઈ પણ દાખલો આપણે ગણીશું ત્યારે દાખલામાં આ સૂત્ર છે એ લખીશું, લખીશું અને લખીશું. એટલે કે તમે 10 થી 15 દાખલા કરો, એટલે કે 10 થી 15 વાર સૂત્ર છે એ ફરીથી લખાય, એટલે કે ઓટોમેટિક છે એ સૂત્ર છે યાદ રહી જાય. હવે આપણે સ્વાધ્યાય 11.2 છે એના શરૂઆતના દાખલા ગણીએ. ચાલો પ્રશ્ન પહેલો આપેલો છે. પ્રશ્ન પહેલામાં જુદા જુદા સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલા છે. આપણે આ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાના છે. તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે આધાર બી ગુણ્યા ઊંચાઈ એચ. દરેકે દરેક દાખલામાં આ સૂત્ર આપણે લખવાનું છે અને લખો ત્યારે સાથે બોલતું જવાનું છે. હવે અહીં આધાર બી શું છે? તો કે 7 સેન્ટીમીટર છે, ઊંચાઈ 4 સેન્ટીમીટર છે, જે આપણને આપેલું છે. એટલે કે બરાબર શું મળશે આપણને? 7 ગુણ્યા 4, 7 4 28 સેન્ટીમીટર આપેલા છે. ક્ષેત્રફળ ગમે ત્યારે હશે ત્યારે હંમેશા એ ચોરસ એકમમાં હશે, જે આપણે અગાઉ પણ શીખી ગયા છે. એટલે કે અહીં સેન્ટીમીટર આપેલું છે, એટલે કે સેન્ટીમીટરનો વર્ગ છે એ આપણો જવાબ થશે. આ થયો પ્રશ્ન પહેલાનો એ. હવે જોઈએ બી. અહીં તો કે જો આ સૂત્ર છે એ તમને યાદ હોય તો ફટાફટ તમે ગણતરી કરીને કહી શકશો કે આ જે આકૃતિ છે એનું ક્ષેત્રફળ 5 3 15 ચોરસ સેન્ટીમીટર થશે. સૂત્ર પણ જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર બી ગુણ્યા ઊંચાઈ એચ. આધાર શું છે? 5, ઊંચાઈ 3, 5 3 15 સેન્ટીમીટર વર્ગ. હવે જોઈએ ત્રીજો. જો આ ત્રીજો જે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે તેમાં શું છે? તો કે તેમાં આપણને દશાંશ ચિહ્ન વાળા બાજુઓના માપ આપેલા છે. તો આ રીતની ગણતરી છે એ કઈ રીતે કરીશું? એ પણ ગણતરી થઈ શકશે. કઈ રીતે? જોતા જઈએ. ચાલો પ્રથમ સૂત્ર. તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર બી ગુણ્યા ઊંચાઈ એચ, એટલે કે 2.5 ગુણ્યા 3.5. હવે અહીં આ ગુણાકાર પણ મારે મૌખિક કરવો છે, એટલે પોઈન્ટ નથી. એ રીતે 25 ગુણ્યા 3, 25 3 75, પાછળ એક મૂકી દેશું શૂન્ય, 25 5 125, સરવાળો 5 5 ને 2 7, 7 ને 1 8. અહીં દશાંશ ચિહ્ન પછી 1 અને 1 2, એટલે કે 8.75 છે એ આપણને જવાબ મળશે. જો આ ગણતરીઓ પણ છે એ આપણે મૌખિક કરવી છે. અહીં મેં અહીં લખેલું છે, પરંતુ આ જે ગણતરી છે, અહીં આ જે ગણતરી આપણે કરેલી છે ને, આ ગણતરી પણ બને ત્યાં સુધી આપણે કેવી કરવી છે? મૌખિક રીતે કરવી છે, જેને કારણે આપણે જે દાખલા ગણવાની છે એ ઝડપ આવશે. અને પ્રથમ ઝડપની પ્રયત્ન નથી કરવાનો, પ્રથમ આપણે જેટલા પણ દાખલા ગણીએ એ તમામે તમામ દાખલાના જવાબ છે એ સાચા આવવા જોઈએ, પછી ધીમે ધીમે ઝડપ તો છે એ આવી જશે. પછીનો જોઈએ. હવે આ થયો
પ્રશ્ન એક નો સી, હવે ડી. અહીં પણ આપણને દશાંશ ચિહ્ન આપેલા છે, કઈ વાંધો નહીં, દશાંશ ચિહ્ન વાળા પણ આપણે ગુણાકાર ફટાફટ કરીશું. હમણાં જ આપણે દશાંશ ચિહ્ન વાળો ગુણાકાર કર્યો ને, એ જ રીતે આધાર બી ગુણ્યા ઊંચાઈ એચ, શું મળશે? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, એટલે કે 5 × 4.8. હવે અહીં 4, 5, 20 અને 8, 5, 40, શું મળશે આપણને? 24 મળશે આપણને, 24 સેન્ટીમીટરનો વર્ગ. અહીં શરૂઆતમાં કદાચ એવું થાય કે આ રીતે જે માનસિક ગણતરી કરવાની છે, મગજમાં જે ગણતરી કરવાની છે, મનમાં ગણતરી કરવાની છે, એ શરૂઆતમાં એક બે દાખલામાં તકલીફ થાય, પણ એ જે છે આપણે ટેવ છે એ વિકસાવવાની છે. પછીનો જોઈએ આપણે, આ થયા પ્રશ્ન એકનો ડી. ઈ જોઈએ, 4.4 × 2. જો અહીં આપણે ગુણાકાર જ કરવાનો છે, 44 × 2 એટલે 4×2, 4×8 અને 4×8 એટલે કે 8.8 સેન્ટીમીટર વર્ગ છે આપણને જવાબ મળશે. એટલે કે આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થશે? તો કે આધાર છે 4.4, આધાર 2 સેન્ટીમીટર અને ઊંચાઈ છે 4.4 સેન્ટીમીટર, એટલે કે 8.8 ચોરસ સેન્ટીમીટર અથવા તો સેન્ટીમીટર વર્ગ છે આપણને જવાબ તરીકે મળશે. આ થયો પ્રશ્ન એકનો ઈ. આગળ વધીએ આપણે, પ્રશ્ન બી જોઈએ. અહીં આપણે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાના છે. તો જો અહીં પણ આપણે ગણતરી છે એકદમ ઝડપથી કરીશું. જો અહીં ગુણાકાર તો કે 4×3 12, પરંતુ ત્રિકોણનું ક્ષેત્રફળ છે એમાં 1/2 ગુણાકારમાં આવે છે, એટલે કે 12 ના અડધા, 6 સેન્ટીમીટર વર્ગ. ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખીએ આપણે, 1/2 × આધાર b × ઊંચાઈ h. અહીં આધાર શું આપેલો છે? તો કે 4 છે, ઊંચાઈ છે એ 3 છે. કિંમતો મૂકી દઈએ આપણે, 1/2 × 4 × 3. હવે જો અહીં આ ગુણાકારને બદલે આપણે છેદ ઉડાડવાનું વધારે પસંદ કરીશું. શા માટે? તો કે અહીં તો નાની રકમ છે, મોટી રકમ હશે તો ગુણાકાર પણ મોટો થશે અને એનો ભાગાકાર છે એ પણ મોટો થશે, એટલે કે અહીંથી જ પેલા છેદ ઉડાડી દઈએ, 2, 4 અને 3, 2, 6, એટલે આપણો જવાબ શું મળશે? 6 સેન્ટીમીટર વર્ગ આપણો જવાબ મળશે. અહીં શા માટે છેદ ઉડાડ્યા? તો કે રકમો નાની છે, આપણે ગુણાકાર કરી અને ભાગાકાર આસાનીથી કરી શકીશું, પરંતુ જેમ રકમ મોટી થશે તેમ એ ગુણાકાર અને ભાગાકાર છે એ અઘરા પડશે. હવે પછીનો જોઈએ બી, 32 × 5. 32 × 5, 5×3 15 અને 5×2 10, એટલે કે આપણને મળશે 16 ચોરસ સેન્ટીમીટર. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, 1/2, આધાર એચ, આધાર બી ગુણ્યા ઊંચાઈ એચ, એટલે કે 1/2 × 5 × 3.2. અહીં પણ 3.2 છે એને આપણે 2 વડે ભાગી નાખીશું, 16×2 32 થાય છે, વચ્ચે પોઈન્ટ આવે છે એટલે 1.6, 16×5 80, એટલે કે 8 સેન્ટીમીટર વર્ગ છે એ આપણને જવાબ તરીકે મળશે. હવે જોઈએ સી, 4×3 12, 12×2 એટલે 6, અથવા તો 3×2 6, સીધે સીધો જવાબ પણ થઈ શકશે. જ્યારે આધાર અથવા તો ઊંચાઈ છે એ 2 કી સંખ્યા હોય તો પેલા સીધે સીધા એના અડધા કરી નાખવાના છે આપણે, એટલે કે આપણો જવાબ છે ફટાફટ મળી જાય, 4×2 2×3 6, એટલે કે 6 સેન્ટીમીટર વર્ગ છે જવાબ મળી જશે. પછીનો જોઈએ, 3×2 2×1 એટલે કે 3 ચોરસ સેન્ટીમીટર આ ત્રિકોણનું ક્ષેત્રફળ થશે. શરૂઆતમાં હું અહીં જે રીતે ફટાફટ ગણતરી કરું છું એ રીતે ગણતરી થશે નહીં, પરંતુ તમારે ટેવ પાડવાની છે અને એ પડી જશે. પછીનો જોઈએ ત્રીજો પ્રશ્ન. અહીં આપણને કોષ્ટક આપેલું છે, કોષ્ટકમાં
समांतर बाजु चतुष्कोण में आधार अने ऊंचाई आपेला है अने क्षेत्रफळ आपेलू छे। त्रण मांथी बे वस्तु आपेली छे, त्रीजी वस्तु छे आपणे शोधवानी छे। हवे शुं करीशुं तो के समांतर बाजु चतुष्कोण ना क्षेत्रफळ नुं सूत्र लखीशुं आपणे। शुं छे तो के आधार बी गुणिया ऊंचाई एच। हवे अहीं कई कई वस्तु आपेली छे, सूत्र तो आज रहेशे आ चारे चार दाखला। कई वस्तु आपेली छे तो के आपणे एक आधार आपेलो छे अने शुं बीजुं आपेलुं छे, क्षेत्रफळ आपेलुं छे। अहीं किंमतो मूकी दईए, किंमतो मूकीशुं तो शुं मळशे, 246 बराबर 20 गुणिया ऊंचाई एच। हवे आपणे ऊंचाई जोती होय तो आजे 20 छे एने बराबरनी बीजी बाजु लई जशुं। અહીં ગુણાકારમાં છે એટલે બરાબરની બીજી બાજુ શું થશે, ભાગાકાર થશે, એટલે કે ઊંચાઈ h બરાબર 246 ભાગ્યા 20। અહીં પણ ભાગાકાર નહીં કરીએ આપણે, શા માટે નહીં કરીએ તો કે જો અહીં 246 છે એને બે વડે ભાગીશું, એટલે કે 246 ના અડધા, 2 ના અડધા 1, 4 ના અડધા 2 અને 6 ના અડધા 3। હવે આપણે ભાગાકાર તો 20 થી કરવાનો છે, બે વડે આપણે ભાગી લીધા, 10 વધ્યા, એટલે કે જો છેદમાં એક શૂન્ય હશે તો શું મળશે, તો કે પોઈન્ટ પછી એક આંકડો, એટલે કે 12.3 છે એ આપણને જવાબ તરીકે મળશે, એટલે કે ઊંચાઈ h બરાબર 12.3 સેન્ટીમીટર, જે આપણે કોષ્ટકમાં પણ લખી દઈએ। સમજાયું? બને ત્યાં સુધી જેટલી પણ ગણતરીઓ છે એ આપણે મગજમાં મનમાં કરવાની છે। હવે બીજો જોઈએ, અહીં શું આપેલું છે તો કે આધાર આપણે શોધવાનો, ઊંચાઈ આપેલી છે અને ક્ષેત્રફળ છે એ આપેલું છે, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર બી ગુણ્યા ઊંચાઈ એચ। ક્ષેત્રફળ આપેલું છે 154.5 સેન્ટીમીટર, આધાર આપણે શોધવાનો છે અને ઊંચાઈ છે એ આપેલી છે। હવે મારે આધાર શોધવો છે તો શું કરવું પડે મારે, તો કે આ અહીં 15 છે ગુણાકારમાં છે, એને મારે શું કરવું પડશે, એને બરાબરની બીજી બાજુએ લઈ જવાનું, બરાબરની બીજી બાજુએ જશે તો શું થશે, ભાગાકાર, એટલે કે 154.5 ભાગ્યા 15। હવે જો અહીં જ ભાગાકાર કરીશું, 15 × 1 = 15, પછી આવશે 4, ભાગ ના આલે એટલે 0, 15 × 3 = 45। અહીં પોઈન્ટ પછી એક આંકડો છે એટલે અહીં પણ પોઈન્ટ પછી એક આંકડો, એટલે કે આધાર બી બરાબર શું મળશે મને, 10.3 છે મને જવાબ તરીકે મળશે। હવે જો અહીં જે પણ જવાબો મળે એમાં એકમ લખવા ભૂલવાની, કેમ કે એકમ નહીં લખો તો તમારો જવાબ છે એ અધૂરો ગણાશે। આ થયો બી। હવે જોઈએ સી, સીમાં પણ આધાર શોધવાનો છે, ઊંચાઈ આપેલી છે અને ક્ષેત્રફળ આપેલું છે। ચાલો ક્ષેત્રફળનું સૂત્ર, સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર, આધાર બી ગુણ્યા ઊંચાઈ એચ, એટલે કે 48.72 બરાબર આધાર શોધવાનો છે, ઊંચાઈ છે 8.4। અહીં પણ ભાગાકાર, આધાર બી બરાબર 48.72 ભાગ્યા 8.4। હવે જો 8 × 5 = 40, 8 × 6 = 48, એટલે કે આપણો જવાબ શું મળશે, 5.8। કે ભાઈ 48, અહીં જો 80 હોત બરાબર છે, અહીં જો 8.0 હોત તો આપણે 6 ની આજુબાજુ જવાબ મળે, પરંતુ 84 છે એટલે કે 6 કરતા નાનો, 8 × 5 = 40। કઈ રીતે ભાગાકાર કર્યો, તો કે 8 × 5 = 40 એટલે કે 84 × 5 એના વડે ભાગ કર ચલાવ્યો પેલા, ત્યારબાદ 8 વડે ભાગ, એટલે કે 5.8 છે આપણને જવાબ તરીકે મળશે। બને ત્યાં સુધી ગણતરીઓ છે એ આપણે મનમાં કરવાની છે, જવાબ આપણે કોષ્ટકમાં લખી નાખીએ, 5.8 સેન્ટીમીટર। ચોથો છે ડી, એમાં આધાર આપેલો છે, ઊંચાઈ આપણે શોધવાની છે અને ક્ષેત્રફળ આપેલું છે, સૂત્રમાં કિંમતો મૂકીએ, 16.38
बराबर 15.6 गुणिया ऊंचाई h। हवे भागाकार करिए आपणे 16.38 भाग्या 15.6 तो जवाब शुं मळशे आपणने 1.05। जो 15.6 अथवा तो 156 पॉइंट छे जने ए रीते जोईए 156 गुणिया 1 तो के 156 मळशे 156 गुणिया 1 એટલે 156 મળશે 63 માંથી 56 જશે તો જે વધશે એનો ગુણાકાર કેનાથી કરવો પડશે આપણે 5 થી ભાગ ન ચાલે તેનું 0 અને 156 ગુણિયા 5 એ આપણો જવાબ મળશે આ જવાબ પણ આપણે કોષ્ટકમાં છે એ લખી નાખીએ 1.05 સેન્ટીમીટર હવે જોઈએ चौथो प्रश्न अहीं आपने त्रिकोण नो आधार ऊंचाई अने क्षेत्रफळ माथी बे वस्तु आपेली छे त्रीजी वस्तु आपणे शोधवानी छे तो प्रथम तो त्रिकोण ना क्षेत्रफळ नो सूत्र लखीशुं त्रिकोण नो क्षेत्रफळ बराबर एक द्वितीयांश गुणिया आधार बी गुणिया ऊंचाई एच प्रथम मां शुं आपेलुं छे तो के त्रण वस्तु माथी आपणे आधार आपेलो छे क्षेत्रफळ आपेलुं छे ऊंचाई छे आपणे शोधवानी छे एटले के 87 बराबर एक द्वितीयांश गुणिया 15 गुणिया ऊंचाई h। हवे जो अहीं आपणे सादरूप कई रीते आपीशुं तो के ऊंचाई h आपणे जोईए छे एनी साथे 15 गुणाकारमां छे अने 2 छे भागाकारमां छे एटले के आ 2 अने 15 एने बराबरनी बीजी बाजुए लई जवाना छे एटले શું મળશે તો કે જે ગુણાકારમાં છે એ ભાગાકારમાં જશે અને જે ભાગાકાર છે એ ગુણાકારમાં એટલે 87 ગુણ્યા 2 ભાગ્યા 15 15 6 90 થાય છે પરંતુ અહીં 87 ગુણ્યા 2 8ના ડબલ 16 અને 7ના ડબલ 14 એટલે કે 87 ગુણ્યા 2 7 2 14 નો ચોકડો વધી પડી 1 8 2 16 ને 1 17 174 ભાગ્યા 15 થશે એટલે કે આપણને શું મળે જવાબમાં 11.6 કઈ રીતે મળ્યા જોઈ 174 ને 15 વડે ભાગવાના છે એટલે કે 15 1 15 વધશે કેટલા તો કે 17 માંથી 15 જશે તો 2 24 વધશે 2 24 એટલે કે પાછા અહીં 15 1 15 15 2 30 15 6 90 જો અહીં આ જે જવાબ મળશે શું મળશે આપણે ભાગાકાર કરીશું તો 11.6 છે આપણને જવાબ તરીકે મળશે પછીનો જોઈએ અહીં આધાર આપણે શોધવાનો છે ઊંચાઈ આપેલી છે અને ક્ષેત્રફળ આપેલું છે એટલે કે 1256 બરાબર એક દ્વિતીયાંશ ગુણ્યા આધાર શોધવાનો છે 31.4 હવે અહીં 31.4 છે તો અહીં આપણે શું કરીશું તો કે આ બે કે સંખ્યા છે એટલે કે 15 2 30 અહીં જ ભાગાકાર કરીએ 15 2 30 વધશે 7 એટલે કે 15.7 વધશે તેનાથી ભાગાકાર છે સેલો થશે આપણો એટલે કે આધાર બી બરાબર 1256 ગુણ્યા 2 છેદમાં 31.4 સાદરૂપ આપીશું તો શું મળે આપણને જવાબ મળશે 80 મિલીમીટર શું મળશે એટલે કે 1256 ને 15.7 વડે ભાગીશું તો મળશે જવાબ 80 મિલીમીટર જો અહીં એકમ શું છે એ બરાબર જોજો એકમ જે પણ આપેલો છે એ આપણે વ્યવસ્થિત લખવાનો છે પછીનો ત્રીજો અહીં પણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આવશે એક દ્વિતીયાંશ ગુણ્યા આધાર બી ગુણ્યા ઊંચાઈ એચ ક્ષેત્રફળ આપેલું છે 170.5 બરાબર એક દ્વિતીયાંશ ગુણ્યા 22 ગુણ્યા ઊંચાઈ જો અહીં આ જે છે અહીં છેદ ઉડાડી દઈએ તો શું મળશે આપણે 11 એટલે કે 170.5 ને આપણે 11 વડે ભાગવાના રહેશે 170.5 ને કેના વડે ભાગીશું આપણે 11 વડે
170.5 ભાગ્યા 11 ભાગાકાર કરી લઈએ આપણે, અગિયાર એક અગિયાર, સત્તર માંથી અગિયાર જશે તો છ, ઉપરથી ઉતારીએ શૂન્ય, અગિયાર પાંચ પંચાવન, સાઠ માંથી પંચાવન જશે તો પાંચ, અને ઉપરથી ઉતારીએ પાંચ એટલે કે પાંચ, એટલે આપણો જવાબ મળશે, શું મળશે આપણને જવાબ, 15.5 સેન્ટીમીટર આપણને જવાબ મળશે. સમજાયું? આ તમામ દાખલાઓ છે એ તમારે તો એકવાર ફરીથી તમારી નોટબુકમાં ગણવાના છે. જ્યાં પણ ગણતરીમાં કંઈ પણ પ્રોબ્લેમ થાય તો મને નીચે કોમેન્ટમાં જણાવજો. આ સાથે આ વિડીયો છે એ અહીં સુધી આપણે પૂરો કરીએ છીએ. હવે પછીનો જે વિડીયો છે એમાં આ જ સ્વાધ્યાય, સ્વાધ્યાય 11.2 ના બાકીના દાખલા ગણીશું. ત્યાં સુધી તમારે તો ગણતરીઓ ચાલુ રાખવાની છે, અને જ્યાં સુધી નવો વિડીયો અપલોડ ન થાય ત્યાં સુધી આવજો દોસ્તો.